सब्सक्राइब करो बीके न्यूज चैनल ने पछी यूट्यूब एप पर बेल नो बटन दबाओ अने निहाळो बीके न्यूज चैनल। આજે રાષ્ટ્રીય ઉર્જા બચત દિવસ નિમિત્તે નિહાળો અમારા ધાનેરાના સંવાદદાતાનો આ ખાસ અહેવાલ। હવે જોઈએ સમાચાર વિગતવાર। ભારત દેશ કોરોના વાયરસની પહેલી અને બીજી લહેરનો સામનો કરી ચૂક્યો છે અને કોરોનાની સંભવિત ત્રીજી લહેરને આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે। તેવામાં કોરોનાના નવા વેરિયન્ટ ઓમિક્રોનને દહેશત વર્તાઈ રહી છે, તેવામાં સરકારની એક ગંભીર બેદરકારી સામે આવી છે અને આ બેદરકારી બાળકો માટે ભયાનક જોખમ ઊભું કરી શકે છે। છેલ્લા બે વર્ષથી દુનિયાભરમાં આતંક મચાવનાર કોરોના વાયરસે અનેક લોકોનો ભોગ લીધો છે અને દિવસે ને દિવસે કોરોના વાયરસ મ્યુટેટ થઈને નવા વેરિયન્ટ બનાવી રહ્યો છે અને દરેક નવા વેરિયન્ટ પહેલાંના કરતાં ખતરનાક પરિણામ આપી રહ્યા છે। ભારતની વાત કરીએ તો ભારતમાં કોરોના વાયરસની બે ખતરનાક લહેર આવી ચૂકી છે અને આ બંને લહેર ભારતમાં ખૂબ જ ખતરનાક સાબિત થઈ હતી। આરોગ્ય વિભાગ દ્વારા કોરોના સામે જંગ ચાલુ રાખીને ભારતમાં વિક્રમજનક રસીકરણ કર્યું હતું, પરંતુ ભારત એકવાર ફરી કોરોના વાયરસની ત્રીજી લહેરના સકંજામાં સપડાવા જઈ રહ્યું છે અને આ વખતે ત્રીજી લહેરનો સૌથી વધુ શિકાર બાળકો બનશે તેવું વર્તમાન પરિસ્થિતિને જોતા દેખાઈ રહ્યું છે। કારણ કે ભારતમાં હજુ સુધી 14 વર્ષની નાની ઉંમરના બાળકોને કોરોના વિરોધી રસી અપાઈ નથી, એટલે બાળકો હજુ પણ કોરોના વાયરસથી સુરક્ષિત નથી। તેવામાં સરકાર દ્વારા શાળાઓ શરૂ કરી દેવામાં આવી છે અને શાળાઓમાં પણ સરકારની ગાઈડલાઈનનો ભંગ જોવા મળી રહ્યો છે। શાળાના વર્ગખંડોમાં બાળકો માસ્ક વગર ખીચોખીચ ભરેલા જોવા મળ્યા હતા। આ દ્રશ્યો આગામી સમયમાં ત્રીજી લહેરને આવકારવા માટે પૂરતા છે। કોરોના વાયરસના નવા વેરિયન્ટ ઓમિક્રોનના કેસોમાં દિવસે ને દિવસે વધારો થઈ રહ્યો છે અને મેડિકલ નિષ્ણાતો દ્વારા આ વાયરસ જીવલેણ ન હોવાના કરવામાં આવેલા દાવા પણ નિષ્ફળ સાબિત થયા છે અને બ્રિટનમાં વિશ્વનું પ્રથમ મોત ઓમિક્રોન વેરિયન્ટને લીધે થયું હોવાનું પણ સામે આવી ચૂક્યું છે અને આ નવો વેરિયન્ટ ઝડપથી ફેલાઈ રહ્યો છે। ત્યારે સરકાર દ્વારા જે રીતે શાળાઓ શરૂ કરવાનો નિર્ણય લીધો છે તે નિર્ણય બાળકો માટે આત્મઘાતી સાબિત થઈ શકે છે, કારણ કે હજુ સુધી બાળકોમાં વેક્સિનેશન થયું નથી અને આ રીતે શાળામાં બાળકો આવે તે ગંભીર બાબત છે અને સરકારે આ બાબતે ગંભીર બનીને તાત્કાલિક ધોરણે શાળાઓ બંધ કરાવવી જોઈએ અને બાળકોમાં જ્યાં સુધી વેક્સિનેશન પૂરું ન થાય ત્યાં સુધી શાળાઓને બંધ રાખવી જોઈએ। હા, ચોક્કસથી અત્યારે આપણે ન્યૂઝ મીડિયામાં અને જુદા જુદા માધ્યમથી સમાચાર આવી રહ્યા છે કે દક્ષિણ આફ્રિકાથી શરૂ થઈ એટલે જે આ ઓમિક્રોન વેરિયન્ટ કોરોના વાયરસનો જ ભાગ છે એ અત્યારે લગભગ થોડા સમયગાળામાં, એક મહિના કરતાં પણ ઓછા સમયગાળામાં 60 કરતાં વધારે દેશોમાં તો એના લક્ષણો જોવા મળ્યા છે। ભારતમાં પણ એ જોવા મળી રહ્યો છે અને ગુજરાતમાં પણ આપણે દરેક જગ્યાએથી કેસ મળવાના ચાલુ થઈ ગયા છે। તો એનો મતલબ એ છે કે ભારતમાં એનો પગ પેસારો થઈ ગયો છે, ગુજરાતમાં પગ પેસારો થયો છે અને ટૂંક સમયમાં લગભગ ગુજરાતના દરેક જિલ્લાઓમાં આપણે એને જોઈ શકશું। હવે એક બાજુ આપણે લગ્ન સમારંભો પણ ચાલે છે, રાજકીય મેળાવડા પણ હશે, સામાજિક ગેધરિંગ પણ આપણે કોરોના નથી જેવું માનીને ચાલુ થયું છે અને સાથ એ બધું થયું એટલે સ્વાભાવિક રીતે શાળાઓ પણ શરૂ થઈ જ છે। શાળાઓ ઘણા સમયથી બંધ હતી પછી ચાલુ થઈ છે એ બરાબર છે, પણ સાથે જ કોવિડ પ્રોટોકોલનું પાલન કરવું એટલું જ જરૂરી છે। બાળકોને શીખવાડવાની જરૂર છે, શાળાએ જતા બાળકોને વાલીઓ અને શિક્ષકો બંનેની ફરજ છે કે
पूरता प्रमाण में पगला लेवामां आवे जेथी बाळकोमां संक्रमण फैलातुं अटके। कारण के जो स्कूल में हशे ने एक बाळक में हशे तो एक साथ 500,000 बीजा बाळकों में फैलाता बहु वार नहीं लगे। कारण के ओमिक्रॉन वेरियंट नी एक माथी बीजा व्यक्ति में जवानी स्पीड बहु वधारे छे, एटले एनो फैलाव पण बहु झड़पथी थशे अने तो एक मोटा पाये कदाच हाहाकार थई जाय एवी परिस्थिति आवी शके। तो एना उपाय शू छे? तो उपाय पहेलो छे, बाळक ने मास्क पहेरता शीखवाड़ो, ने खास करीने स्कूल में होय त्यारे फरजियातपणे मास्क पहेरेलू रहे ए खास जोवानी जरूर छे। बीजू के स्कूल में पण वारंवार हाथ धोवानी व्यवस्था करवामां आवे, सेनेटाइजरनी व्यवस्था करवामां आवे, एनो उपयोग बाळक करे ए स्कूल संचालक ने शिक्षकों ध्यान राखे। बाळको क्लासरूम में मास्क काढ़े ज नहीं, मास्क वगर बेसे ज नहीं, ए प्रकारनी एक सिस्टम शिस्तबद्ध रीते स्कूलवाळा एनो अमल में मूके। अने दरेक स्कूल, हूँ तो कहीश के कोई एक शिक्षक के एने संपूर्ण जवाबदारी आपवामां आवे, सतत आ वस्तुनुं ध्यान राखे, एमां ब्रीच ऑफ प्रोटोकॉल ना थाय, एटले के एनुं उल्लंघन ना थाय ए खास जोवामां आवे। अने एक ए मॉनिटरिंग पण करवामां आवे के कोईपण बाळकने खांसी तावना लक्षणो चालू थाय तो एने तरत अलग पाड़ीने घरे मूकीने के डॉक्टर एना वालीने बोलावीने डॉक्टर पास लई जाय सलाह आपवामां आवे, जेथी जो ए ओमिक्रॉन वेरियंट होय कोरोनानो तो एमांथी कम से कम बीजा बाळकोने फैलातो अटकी जाय। कोरोना वायरस म्यूटेट थया बाद नवो वेरियंट ओमिक्रॉन आवी चुक्यो छे अने तेना केसोमां धरखम वधारो पण जोवा मळी रह्यो छे। ત્યારે આગામી સમયમાં આ વાયરસને લઈ બાળકો જોખમમાં મુકાઈ શકે તેમ છે અને તેનું કારણ સરકાર દ્વારા લેવાયેલો નિર્ણય છે। સરકાર દ્વારા તાજેતરમાં શાળાઓ શરૂ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે અને તેના કારણે બાળકો ઉપર મોટું જોખમ સર્જાઈ શકે તેમ છે। કારણ કે સરકાર દ્વારા જે રસીકરણ કરવામાં આવ્યું છે તેમાં બાળકો બાકાત રાખવામાં આવ્યા છે, એટલે કે બાળકોમાં ઇમ્યુનિટીનો વિકાસ નહીં થયો, તેમ છતાં શાળાઓ શરૂ કરી દેવામાં આવી છે। આ ઉપરાંત જે ગતિથી ઓમિક્રોન વાયરસ વેરિયન્ટના કેસોમાં વધારો થઈ રહ્યો છે તે જોતાં આગામી સમયમાં સંભવિત ત્રીજી લહેરનું પણ જોખમ જોવા મળી રહ્યું છે। વધુમાં વાત કરીએ તો આ વાયરસના કારણે અગાઉ કેટલાક મેડિકલ તજજ્ઞોએ જણાવ્યું હતું કે આ વાયરસ જીવલેણ નથી, પરંતુ તાજેતરમાં જ એક વ્યક્તિનું વિશ્વમાં પ્રથમ મોત ઓમિક્રોન વેરિયન્ટના કારણે થયું છે, એટલે આ વાયરસ જીવલેણ નથી તેવું હવે માની શકાય તેમ નથી। અને સરકાર દ્વારા જે રીતે બાળકોને શાળામાં મોકલવા માટે શરૂઆત કરી દેવામાં આવી છે તે બાળકો મોટા જોખમમાં મુકાઈ શકે તેમ છે, કારણ કે બાળકોમાં હજુ સુધી વેક્સિનેશન નથી થયું અને શાળામાં જે બાળકો ભણવા જાય છે ત્યાં પણ સરકારની SOPનો ભંગ થતો નજરે પડી રહ્યો છે। ત્યારે આગામી સમયમાં સરકારનો આ નિર્ણય બાળકો માટે ભયાનક સાબિત થઈ શકે તેમ છે। હરેશ ઠાકોર, બીકે ન્યૂઝ ચેનલ, બનાસકાંઠા। ઓમિક્રોન ભારતમાં એન્ટ્રી મારી ચૂક્યો છે ત્યારે આરોગ્ય તંત્ર દ્વારા આગોતરું આયોજન કરવામાં આવ્યું છે, પણ જ્યારે ખુદ સરકારી તંત્ર દ્વારા કોરોના ગાઈડલાઇનનું સરેઆમ ભંગ કરવામાં આવતું હોય તેવા દ્રશ્યો આજે SEW હાઈસ્કૂલમાં ગ્રામ પંચાયતની ચૂંટણી માટે યોજાયેલ માર્ગદર્શન શિબિરમાં જોવા મળ્યા હતા। કોરોના વાયરસની ત્રીજી સંભવિત લહેર દસ્તક આપી રહી છે અને દિવસે ને દિવસે કોરોના વાયરસના નવા વેરિયન્ટ ઓમિક્રોનના કેસોમાં પણ વધારો થઈ રહ્યો છે, પરંતુ તેમ છતાં બનાસકાંઠા જિલ્લાનું વહીવટીતંત્ર જરા પણ ગંભીર નથી બની રહ્યું અને સરકાર દ્વારા નક્કી કરવામાં આવેલી ગાઈડલાઇનનો ખુદ સરકારી કર્મચારીઓ જ ભંગ કરી રહ્યા છે। ડીસાની SEW હાઈસ્કૂલ ખાતે આજે ચૂંટણીને લઈ યોજાયેલી માર્ગદર્શન શિબિરમાં પણ સરકારની ગાઈડલાઇનનો સરેઆમ ભંગ થતો નજરે પડ્યો હતો। ગ્રામ પંચાયતની ચૂંટણી 17 ડિસેમ્બરના રોજ યોજવા જઈ રહી છે, તેના અનુસંધાને ડીસાની SEW હાઈસ્કૂલ ખાતે ચૂંટણી પર હાજર રહેનાર સ્ટાફ માટે માર્ગદર્શન શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું। આગામી 17 ડિસેમ્બરના બનાસકાંઠા જિલ્લામાં પણ ગ્રામ પંચાયતની ચૂંટણી યોજાવા જઈ રહી છે, ત્યારે આ ચૂંટણી દરમિયાન વ્યવસ્થા જળવાઈ રહે તે માટે વહીવટીતંત્ર સજ્જ બની ગયું છે અને ચૂંટણી દરમિયાન ફરજના સ્ટાફની પણ નિમણૂક કરી દેવામાં આવી છે। ત્યારે આગામી સમયમાં ચૂંટણીમાં ચૂંટણી અધિકારીઓ ફરજ બજાવનાર છે તે તમામ ચૂંટણી અધિકારીઓને આજે ડીસાની SEW હાઈસ્કૂલ ખાતે માર્ગદર્શન શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું અને ચૂંટણીમાં કેવી રીતે કામગીરી પાર પાડવી તે અંગે સમજણ આપવામાં આવી હતી। શૂન્ય ડિગ્રી ઠંડીથી માઉન્ટ આબુ બરફની ચાદરમાં ફેરવાઈ ગયું હતું। માઉન્ટ આબુમાં પર્યટકો ઠંડીના કારણે હોટલોમાં રહેવા મજબૂર થયા હતા। બનાસકાંઠાને અડીને આવેલ એકમાત્ર હિલ સ્ટેશન ડિસેમ્બર માસમાં પ્રથમ વખત બરફની ચાદરમાં લપેટાયું છે, જેથી અહીંના રહેવાસીઓ તથા પર્યટકો અચાનક આવેલ ઠંડીમાં સપડાયા છે।
સામાન્ય રીતે દર વર્ષના ડિસેમ્બર જાન્યુઆરી માસમાં અહીં દેશભરના પર્યટકો ઠંડીમાં બરફની ચાદર જોવા તથા અતિ ઠંડીના અહેસાસ માટે માઉન્ટ આબુ આવતા હોય છે. ત્યારે છેલ્લા બે દિવસથી માઉન્ટ આબુમાં ઠંડીનો પારો 0 પોઈન્ટે પહોંચી ગયો હતો, જેથી અહીં આવેલ પર્યટકો ઠંડી અને બરફનો નજારો નિહાળી ખુશી અનુભવ કરી રહેલ છે. તથા ઠેર ઠેર ગ્રાઉન્ડમાં જંગલમાં હરિયાળીમાં બરફની ચાદર પથરાયેલ છે, જેની સાથે સેલ્ફી લઈ પર્યટકો પોતાને ખુશહાલ રાખવા પ્રાકૃતિક સૌંદર્ય સાથે એકતા સાધી રહેલ છે. વાદળોના અતિ ભેજ વચ્ચે પોતાની તંદુરસ્તી જાળવવા પર્યટકો ગરમ કપડામાં લપેટાયેલ નજરે પડેલ છે. છેલ્લા બે દિવસથી માઉન્ટ આબુમાં ઠંડીનો પારો આજે 0 પોઈન્ટે પહોંચી ગયો છે. હાલ પ્રવાસીઓ ઠંડીની મજા માણી રહ્યા છે. જોકે ક્રિસમસ આવવાથી 25 ડિસેમ્બરથી 5 જાન્યુઆરી 2022 સુધીમાં આબુમાં લગભગ દેશભરથી આવતા સહેલાણીઓનું બુકિંગ મોટી સંખ્યામાં થયેલ છે, જે આબુના વેપારીઓ માટે ખુશીની વાત છે. વધુ ઠંડી પડવાની હજુ પણ શક્યતા વચ્ચે સહેલાણીઓના ઘસારા ચાલુ જ છે. આજ રાત કો દેખા થા, રાત કો અંદાજા લગ ગયા થા કે જ્યાદા સર્દી પડને વાલી. આજ સુબહ આકે મોર્નિંગ મેં દેખા કે મતલબ ગાડીઓ કી છતો પે વગેરા સબ જગહ બરફ જમી હુઈ હૈ, મેદાનો મેં બરફ જમી હુઈ હૈ. ઓર યે નજારા દેખને કે લિયે હમ સુબહ સુબહ ઉઠ કે આયે થે. મજા આ રહા હૈ, બહોત અચ્છા લગ રહા હૈ દેખ કે. પહેલી સર્દી આજ? હા, આજ દિસંબર કી બોલો, દિસંબર બોલે તો ઇસ સાલ કી પહેલી સર્દી હૈ જિસમે યે બરફ વગેરા જમી હૈ. બોલો જમ ગયા? કારો કી છતો પે બરફ દિખ રહી? હા દિખ રહી હૈ. कैसा एंजॉयमेंट नजर आ रहा है सुबह सुबह? अच्छा लग रहा है. कैसे सर्दी से बच रहे हैं? बस सब बच रहे हैं. मजा आ रहा है सर्दी का? आपका नाम? હવે સમય થયો છે વિરામનો, વિરામ બાદ જોઈશું. અંબાજી પાસે સ્વિફ્ટ કાર અને છકડા વચ્ચે અકસ્માત. દારૂ ભરેલ સ્વિફ્ટ કાર મૂકીને ડ્રાઈવર ફરાર. પાલમપુરના કોલેજ કમ્પાઉન્ડ વિસ્તારમાં હડકાયા શ્વાનનો આતંક. કોલેજ કમ્પાઉન્ડ વિસ્તારમાં 12 લોકોને કરડ્યું શ્વાન. આજે રાષ્ટ્રીય ઉર્જા બચત દિવસ નિમિત્તે નિહાળો અમારા ધાનેરાના સંવાદદાતાનો આ ખાસ અહેવાલ. તો જોતા રહો બીકે ન્યૂઝ ચેનલ. કેમ ઉતાવળા ભાઈ? જુઓ ને, મારી વાડના થાંભલા કોવાઈને સાવ ફાટી ગયા. એ તો થવાનું જ હતું, પણ જ્યારે થાંભલા લેવા ગયા ને ત્યારે મોટી મોટી વાતો કરીને ગેરંટી આપતા હતા ને, હવે વાત સાંભળવા તૈયાર નથી. બોલો. લો, આને કહેવાય ડખો ને પડાવે વખો. એટલે મેં તો પહેલા જ કીધું હતું કે બીજા લોકોની ખોટી વાતોમાં ના આવશો. આ ઉભા મારે કોબરા વાડના થાંભલા, જે મોસમ અને જંગલી પશુઓની માર સામે આજે મજબૂત અડી ખમ ઉભા છે. હવે સમજાયું. સરકાર શ્રી દ્વારા સબસિડી પાત્ર કોબરા વાડના થાંભલા હાઈ બોન્ડ ફાઈબર સ્માર્ટ કોન્ક્રીટ ટેકનોલોજીથી બનાવેલ ISO 9001:2015 સર્ટિફાઈડ કોબરા વાડના થાંભલા તેમજ કાંટાળો વાયર અને જાળી. કોબરા વાડના થાંભલામાં હવે મળે છે 10 વર્ષની ગેરંટી, જેમાં થાંભલા ફુવારા કે વરસાદના પાણીથી ફાટી જાય તો 10 વર્ષની ગેરંટી. ઝઘડા મિટાઓ, વાડ કરાવો. કોબરા વાડના થાંભલા. कुछ लोग हर चीज देखे बारीकी से, ना छोड़े कोई पहलू अपनी नजर से, हर बार वारंटी चेक करें, डिसीजन लेते हैं कई महीनों में. अब वारंटी वाली छत ढूंढने में लग जाएंगे कितने साल, और इसे पढ़ने समझने में कर देंगे खुद का हाल बेहाल. पर ये क्या, ये तो पलक झपकते ही ड्यूरा शाइन ले आए. इसका तो सिर्फ नाम ही काफी है. टाटा ब्लू स्कोप स्टील का भरोसेमंद उत्पाद ड्यूरा शाइन. जब विश्वास की परंपरा हो साथ, वारंटी की क्यों करें बात. સારી છે અને સુપ્રીમ કંપનીની અનુભવ મને સારો થયો છે.
વિરામ બાદ ફરી આપનું સ્વાગત છે વધુ સમાચારોમાં. આજરોજ અંબાજી નજીક એક સ્વિફ્ટ કાર અને ઓટો રિક્ષા વચ્ચે અકસ્માત સર્જાયો હતો. જો કે આ અકસ્માતની ઘટનામાં સ્વિફ્ટ કારમાં વિદેશી દારૂ ભરેલો હોવાનું રહસ્ય સામે આવ્યું હતું. બનાસકાંઠા જિલ્લાની સરહદ રાજસ્થાન રાજ્યને અડીને આવેલ હોવાથી રાજસ્થાન રાજ્યમાંથી અવારનવાર મોટા પાયે બુટલેગરો દ્વારા ગુજરાત સહિત બનાસકાંઠા જિલ્લામાં વિદેશી દારૂની બિનકાયદેસર રીતે હેરાફેરી થતી હોય છે. ત્યારે સમગ્ર ગુજરાત સહિત બનાસકાંઠા જિલ્લામાં હાલમાં ગ્રામ પંચાયતની ચૂંટણીઓને ધ્યાનમાં રાખીને કાયદો અને વ્યવસ્થા જળવાય તે માટે પોલીસ દ્વારા જિલ્લાભરની તમામ ચેકપોસ્ટ પર ચોકી પહેરો ગોઠવી દેવામાં આવ્યો છે. આ ઉપરાંત બનાસકાંઠા પોલીસ દ્વારા હાલમાં સઘન પેટ્રોલિંગ કરવામાં આવી રહ્યું છે. આમ છતાં બુટલેગરો એનકેન પ્રકારે ગુજરાતમાં વિદેશી દારૂની હેરાફેરી કરતા જોવા મળી રહ્યા છે. ત્યારે બનાસકાંઠા જિલ્લાના અંબાજીમાં વિદેશી દારૂ ભરેલી એક સ્વિફ્ટ કાર ચાલકે પોલીસના ડરથી સ્વિફ્ટ ગાડીને પૂરપાટ ઝડપે ચલાવતા અંબાજી નજીક હાઈવે પર જતા એક છકડાને જોરદાર ટક્કર મારી પલાયન થઈ ગયો હતો. જો કે છકડામાં સવાર લોકોને નાની મોટી ઇજાઓ થવા પામી હતી. જ્યારે આ સ્વિફ્ટ કારની પાછળ બે નંબર પ્લેટો અને વિદેશી દારૂ ભરેલી આ સ્વિફ્ટ કારને અકસ્માત નડતા આજુબાજુના લોકો દ્વારા દારૂની લૂંટ ચલાવવામાં આવી હતી. આ બનાવની જાણ અંબાજી પોલીસને થતાં 3 કલાક બાદ અંબાજી પોલીસ ઘટનાસ્થળે પહોંચીને સ્વિફ્ટ કારનો કબજો લીધો હતો. આ કાર અંબાજીમાં ક્યાંથી આવી અને આ દારૂ કોને મંગાવ્યો હતો તે તપાસનો વિષય છે. તેમજ કાર બે નંબર પ્લેટ સાથે અંબાજીમાં કેવી રીતે પ્રવેશ કર્યો તેને લઈ અંબાજી પોલીસની કામગીરી પર શંકા ઊભી થઈ છે. આ ઉપરાંત પ્રસિદ્ધ યાત્રાધામ અંબાજીમાં અનેકવાર વિદેશી તેમજ દેશી દારૂની હેરાફેરી કરતી ગાડીઓ કોની રહેમ નજર હેઠળ ચાલી રહી છે તેને લઈ અંબાજી પંથકમાં લોકોમાં અનેક સવાલો ઊભા થયા છે. બનાસકાંઠા જિલ્લામાં દિન પ્રતિદિન હાઈવે પરના અકસ્માતોની ઘટનાનો સિલસિલો યથાવત રહ્યો છે. ત્યારે આજે વહેલી સવારે અમીરગઢના ભડત પાટિયા નજીક એક ટ્રેલર અને ટ્રક અને ઇકો કાર વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો, જેમાં ઇકો ચાલકનું ઘટનાસ્થળે જ મોત નિપજ્યું હતું. બનાસકાંઠા જિલ્લામાં દિન પ્રતિદિન હાઈવે રોડ પર અકસ્માતની ઘટનાનો સિલસિલો યથાવત જોવા મળી રહ્યો છે. ત્યારે આજરોજ અમીરગઢ નેશનલ હાઈવે પર ભડત ગામના પાટિયા નજીક એક ટ્રક ચાલકે ગફલત ભર્યું ડ્રાઇવિંગ કરી હાઈવે પર જતાં ટ્રેલરને જોરદાર ટક્કર મારતા આ ટ્રેલર વચ્ચે ઇકો ગાડી આવી જતાં ગંભીર અકસ્માત સર્જાયો હતો, જેમાં ઇકો ચાલકના ઘટનાસ્થળે જ મોત નિપજ્યું હતું. આ અકસ્માતને પગલે હાઈવે પર લોકોના ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા હતા. જો કે આ સમગ્ર ઘટનાની જાણ આજુબાજુના લોકો તેમજ વાહન ચાલકોને થતાં ટ્રાફિક નિયંત્રણ કરવાના પ્રયત્નો હાથ ધરવામાં આવ્યા હતા. આ ઉપરાંત ઘટનાની જાણ અમીરગઢ પોલીસને થતાં પોલીસ પણ ઘટનાસ્થળે આવી પહોંચી હતી અને આગળની કાર્યવાહી હાથ ધરી હતી. જ્યારે બીજી તરફ આજે વહેલી સવારે જોરાપુરા પાટિયા નજીક એક રિક્ષા અને બાઇક વચ્ચે અકસ્માત થયો હતો, જેમાં અમીરગઢ તાલુકાના કીડોતર ગામના યુવાન ચહેરસિંહ વાધુસિંહ ડાભીને માથાના ભાગે ગંભીર ઇજાઓ થતાં સારવાર દરમિયાન મોત નિપજ્યું હતું. ચહેરસિંહ ડાભીને સંતાનમાં 4 દીકરી અને 1 દીકરો છે. ચહેરસિંહના મોતના સમાચાર વાયુ વેગે ફેલાતા પરિવાર સહિત કીડોતર ગામમાં શોક ફેલાયો હતો. ત્યારે આજે બનાસકાંઠા જિલ્લાના અમીરગઢ પંથકમાં 2 જુદા જુદા અકસ્માતમાં 2 લોકોના મોતથી સમગ્ર અમીરગઢ પંથકમાં અરેરાટી વ્યાપી જવા પામી છે. લાખણી તાલુકાના શિવ મંદિર ખાતે દિવ્ય કાશી ભવ્ય કાશી લોકાર્પણના લાઇવ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. સમગ્ર ગુજરાત સહિત બનાસકાંઠા જિલ્લામાં પણ અનેક શહેરોમાં ભારતના માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના વરદ હસ્તે દિવ્ય કાશી ભવ્ય કાશી લોકાર્પણના લાઇવ કાર્યક્રમને નિહાળવામાં આવ્યો હતો. ત્યારે બનાસકાંઠા જિલ્લાના સરહદી લાખણી તાલુકામાં પણ દિવ્ય કાશી ભવ્ય કાશીના લાઇવ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમને નિમિત્તે લાઇવ પ્રસારણને નિહાળવા માટે લાખણી તાલુકાના શિવ મંદિર ખાતે કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં વરિષ્ઠ સંત મહંતો તેમજ પાર્ટીના સર્વે હોદ્દેદારો તેમજ કાર્યકરો તેમજ આગેવાનો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા. આ ઉપરાંત લાખણી તાલુકાના આજુબાજુના શિવાલયના પૂજારીઓ અને શિવભક્તો પણ હાજર રહી દિવ્ય કાશી ભવ્ય કાશીના લાઇવ કાર્યક્રમને નિહાળી ધન્યતા અનુભવી હતી. પ્રથમ તો કાશી વિશ્વનાથ ધામનો ગૌરવ પુનઃ સ્થાપિત કરવા માટે કરીને આપણા પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી સાહેબને ખૂબ ખૂબ આભાર. હિન્દુઓની આસ્થાને શ્રદ્ધાને મૌન આપતા આપણા યશસ્વી પ્રધાનમંત્રી શ્રી મોદી સાહેબને કાશી વિશ્વનાથના ધામને વિકસિત કરી સમગ્ર દેશવાસીઓને મોટી ભેટ આપી છે. તો બાબા વિશ્વનાથ અને ગંગાના સ્થાન કાશી વિશ્વનાથ ધામને વિકાસથી સૌ દેશવાસીઓ અત્યંત ખુશી અનુભવી રહ્યા છે. આજ રોજ લાખણી મુકામે મહાદેવ ભગવાનના મંદિરે લાખણીએ ભારતીય જનતા પાર્ટીએ દ્વારા આયોજિત કાશી વિશ્વનાથ ભવ્ય કાશીના અવસર પર ભગવાન શિવના રંગ અને ભક્તિના સંગની અનુભવી કરાઈ. પાલનપુર શહેરના કોલેજ કમ્પાઉન્ડ વિસ્તારમાં હડકાયા કૂતરાઓનો આતંક વધી ગયો છે. અત્યાર સુધીમાં હડકાયા કૂતરા બાળકો, મહિલાઓ અને વડીલો સહિત 12 લોકોને કરડ્યું હતું. જો કે પાલિકાને જાણ કરવા છતાં
પાલિકાએ અમારી પાસે ટીમ ન હોવાનું કહી હાથહદ્દર કરી દેતા સ્થાનિક રહીશોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. પાલનપુર શહેરની ગીતા સોસાયટી, કલ્પના સોસાયટી, કલ્યાણ સોસાયટી, બેંક સોસાયટી સહિત કોલેજ કમ્પાઉન્ડ વિસ્તારમાં હડકાયા કૂતરાનો ભયંકર આતંક હોવાની રાવ ઉઠી છે. આ વિસ્તારના અલગ અલગ 12 નાના બાળકો, મહિલાઓ અને વડીલોને હડકાયા કૂતરા કરડ્યા છે. આ અંગે સ્થાનિક રહીશોએ નગરપાલિકામાં જાણ કરી તો નગરપાલિકામાં કૂતરા પકડવાની કોઈ ટીમ છે જ નહીં, હજુ કૂતરા પકડવા માટે ટેન્ડર આપવાનું પણ બાકી છે તેવું કહી પાલિકાએ હાથ અધ્ધર કરી દીધા હતા. જો કે સ્થાનિક અગ્રણી જયેશભાઈ સોનીએ જણાવ્યું હતું કે નગરપાલિકામાં અમે સૌ નાગરિકો ટેક્સ ભરીએ છીએ, તો નગરપાલિકાના પ્રમુખ અને ચીફ ઓફિસરની ફરજમાં આવે છે કે તેઓ અમારા વિસ્તારના બાળકોને હડકાયા કૂતરાના આતંકમાંથી મુક્તિ અપાવે અને તાત્કાલિક કૂતરા પકડવાની કાર્યવાહી કરે. હવે સમય થયો છે ફરી એક વિરામનો, વિરામ બાદ જોઈશું. આજે રાષ્ટ્રીય ઉર્જા બચત દિવસ નિમિત્તે નિહાળો અમારા ધાનેરાના સંવાદદાતાનો આ ખાસ અહેવાલ. તો જોતા રહો બીકે ન્યૂઝ ચેનલ. પરેશાન છો, શું આપ હાથ પગના વાડિયાથી મુક્તિ મેળવવા માંગો છો, શું આપ જાતીય ગુપ્ત રોગ કે નખના રોગથી હેરાન છો? આ સિવાય ચામડીને લગતા કોઈ પણ પ્રશ્નના નિરાકરણ માટે તેમજ લેટેસ્ટ ટેકનોલોજીથી ડર્મા રોલર, કેમિકલ પીલિંગ, ફેસ રેજ્યુએનેશન, ડર્મા પેન, સ્કિન ટાઇટનિંગ, વેમ્પાયર ફેસ લિફ્ટ જેવી કોસ્મેટિક ટ્રીટમેન્ટ માટે એકવાર અવશ્ય કોન્ટેક્ટ કરો. ઉત્તર ગુજરાતની એકમાત્ર ફૂલી લેટેસ્ટ સ્કિન એન્ડ કોસ્મેટિક ક્લિનિક ડોક્ટર અનિતા સ્કિન એન્ડ કોસ્મેટિક ક્લિનિક, ગાયત્રી મંદિર સામે ડોક્ટર રમેશભાઈ વાર્ડેની ગલીમાં, ડીસા. એપોઇન્ટમેન્ટ માટે સંપર્ક કરો 9250-91-438, 9250-91-439. વિશ્વાસ ઓર્થોપેડિક ટ્રોમા એન્ડ એડવાન્સ જોઈન્ટ રિપ્લેસમેન્ટ સેન્ટર, જે આપને આપે છે જીવનના દરેક તબક્કે જીવવાની સરળ રીત. જોઈન્ટ રિપ્લેસમેન્ટ બાદ આપ સાયકલિંગ, સ્વિમિંગ અને ડાન્સિંગ સરળતાથી કરી શકો છો. આપની સેવામાં હાઈલી ક્વોલિફાઈડ એન્ડ એક્સપિરિયન્સ સર્જન ડોક્ટર પ્રવીણ ઠક્કર, ડોક્ટર અંકિત પઢિયાર, હાઈલી ક્વોલિફાઈડ એનેસ્થેટિસ, નર્સિસ અને ફિઝિયોથેરાપિસ્ટ આપને શ્રેષ્ઠ માર્ગદર્શન આપવા માટે સમર્પિત છે. હવે બીમારીની મફત સારવાર, બીમાર હવે નહીં રહે લાચાર. આયુષ્યમાન ભારત યોજના દ્વારા ફ્રેક્ચર, ઘૂંટણ તથા થાપાના સાંધા બદલવાની મફત સારવાર. સ્થળ વિશ્વાસ ઓર્થોપેડિક હોસ્પિટલ, રિલાયન્સ પેટ્રોલ પંપની સામે, હાઈવે, ડીસા. ફોન નંબર 228-772-200. વિરામ બાદ ફરી આપનું સ્વાગત છે વધુ સમાચારોમાં. આજે રાષ્ટ્રીય ઉર્જા બચત દિવસ છે, ત્યારે આવનારા સમયમાં વીજળી મેળવવી મુશ્કેલ બનશે ત્યારે વીજળીનું ઉત્પાદન કરવું પણ એટલું જ જરૂરી છે. હાલમાં વીજળીના બિલોમાંથી છુટકારો મેળવવા માટે સૂર્ય રૂફટોપ યોજના આશીર્વાદરૂપ સાબિત થઈ રહી છે. આજે રાષ્ટ્રીય ઉર્જા બચત દિવસ છે, એટલે કે આજના દિવસે જે લોકો વીજળીનો બિનજરૂરી ઉપયોગ કરે છે, વીજળીને વેડફી રહ્યા છે, એ લોકોમાં જાગૃતતા લાવવા માટે આજે દેશભરમાં અનેક કાર્યક્રમો થતા હોય છે. આપણે સૌ જાણીએ છીએ કે આજના આધુનિક યુગમાં વીજ ઉપકરણો સાથેનું જીવન માનવીનું બની ગયું છે. ગરમી લાગે તો એસી કે પંખો ચાલુ કર્યો, ઠંડી લાગે તો ગરમ હીટર ચાલુ કર્યું. આમ દરેક જગ્યાએ વીજળીએ મહત્ત્વની ભૂમિકા ભજવે છે. જો કે થોડુંક ઊંડાણપૂર્વક જોવા જઈએ તો દેશની 60-70% વીજળીનું ઉત્પાદન કોલસા પર આધારિત છે. જો કે નજીકના સમયમાં કોલસો મળવો પણ મુશ્કેલ છે. જે પ્રમાણે માનવ વસ્તી વધી રહી છે, જેની સાથે વીજળીનો વપરાશ પણ વધી રહ્યો છે, સરકાર દ્વારા વીજળી બચાવ અભિયાનને લઈ જાગૃતિ લાવવામાં પણ આવતી હોય છે. જો કે ભવિષ્યની ચિંતા કર્યા વગર લોકો બિંદાસ રીતે વગર કામે પણ વીજળીનો ઉપયોગ કરતા હોય છે. ખાસ કરીને જે વ્યવસાય સાથે જોડાયેલા હોય, જે વીજ વપરાશનું બિલ સરકાર કે ખાનગી કંપનીઓને ભરવાનું હોય છે, એ જગ્યા પર વીજળી વેડફાતી હોય છે. ઉર્જાની બચત સાથે ઉર્જાને ઉત્પન્ન કરવી હવે જરૂરી છે. ત્યારે બનાસકાંઠા જિલ્લાના ધાનેરા શહેરમાં હવે લોકો વીજળીનું ઉત્પાદન પોતાના ઘરે જ કરી રહ્યા છે.
આમ આવનારા દિવસોની ચિંતા કરી વીજ વિભાગ દ્વારા મળતી વીજળીનો બચાવ કરી જાતે હવે લોકો વીજળી ઉત્પન્ન કરી રહ્યા છે. ધાનેરા શહેરી વિસ્તારોમાં 2 વર્ષ દરમિયાન કુલ 59 જગ્યાએ સોલાર દ્વારા વીજળી મેળવાઈ રહી છે. ત્યારે ધાનેરા શહેરમાં અલગ અલગ પરિવારો સાથે અમારા ધાનેરાના સંવાદદાતાએ મુલાકાત લઈ સોલાર ઉર્જા થકી થતા ફાયદા વિશે માહિતી મેળવી હતી. ધાનેરા શહેરમાં રહેતા રમેશભાઈ તુવર વર્ષ દરમિયાન જે વીજ બિલ 60-70 હજાર ચૂકવતા હતા એ વીજ બિલ હવે 20 હજાર સુધી ચૂકવી રહ્યા છે. પોતાના ઘની અગાસી પર સોલાર ઉર્જા ઉત્પન્ન કરી તેઓ વર્ષે 40 હજારની બચત કરી રહ્યા છે. આપણે ગુજરાત સરકારની જે આ સોલાર યોજનાના સબસિડી જે મળતી હોય એના અનુસંધાને મેં તારીખ 2/9/2020 રોજ મારા ઘર ઉપર મેં આ સોલાર લાઇટ કરાવેલી અને વાર્ષિક એટલે કે આજ દિન સુધી કુલ 5,864 યુનિટ મને મળેલા એ ઉત્પાદિત થયેલા અને એમાંથી મારે લગભગ વર્ષે જે હું 40-50 હજારનું બિલ આવતું હતું એના લગભગ 80% જેટલું બિલ મને આ સોલાર લાઇટમાંથી પૂરું પડી જાય છે. એટલે અને શિયાળામાં ને ચોમાસામાં તો આપણે બિલ ભરવું નથી પડતું પરંતુ ઉલટું આપણા પૈસા જમા થાય છે. એટલે આ યોજના બહુ સારી છે અને આ દરેક જણે આ યોજનાનો લાભ લેવો જોઈએ કારણ કે વીજ ઉત્પાદન આપણે જ કરીએ અને આપણે જ એનો વપરાશ કરી અને આપણે સરકારમાં આપીએ તેવી આ સરસ યોજના છે તેનો તમામે લાભ લેવો જોઈએ. વીજ વિભાગ દ્વારા જે વીજળી આપવામાં આવે છે એ વીજળી કોલસા થકી ઉત્પન્ન થાય છે એટલે વિજ્ઞાનની ભાષામાં એ વીજળી પ્રદૂષિત હોય છે, જ્યારે સૂર્ય દ્વારા મળતી વીજળીમાં પ્રદૂષણ હોતું નથી. ધાનેરા શહેરમાં રહેતા નવીનભાઈ પટેલ તો સોલર ઉર્જાની પેનલ લગાવ્યા પછી 1 રૂપિયો પણ વીજ બિલનો ચૂકવતા નથી. આજે રાષ્ટ્રીય ઉર્જા બચત દિવસ નિમિત્તે મારો એક જ સંદેશ છે કે આપણે જે સોલર પેનલનો સરકાર દ્વારા જે ઉપયોગ કરવાનું કહેવામાં આવે છે એનાથી બહુ ફાયદો છે. મેં 4 મહિના પહેલાં આ સોલર પેનલ લગાડેલી છે, એનાથી હું વીજળી ઉત્પન્ન કરી અને સામે હું સરકારને આપી રહ્યો છું. એ દર વર્ષે મારા બિલમાં બચત આવે છે. જે પહેલાં હું બિલ 3-3 હજાર 4-4 હજાર બિલ ભરતો 2 મહિને એની જગ્યાએ અત્યારે મારા 500-600 જમા આવે છે અને એ મેક્સિમમ લોકો આનો ઉપયોગ કરે જેથી કરીને એક આત્મનિર્ભરની જે ઝુંબેશ છે એને પણ વેગ મળે. અત્યારે જે શિયાળો છે એની જગ્યાએ ઉનાળામાં એસીનો વપરાશ કરીશું. અમે 5-6 જણનો પરિવાર છે તો અત્યારે જે બચત જે થાય છે જે સરકાર આપણને જમા આપે છે એ આપણે ઉનાળામાં મજરે મળશે. બનાસકાંઠા જિલ્લાનું ધાનેરા શહેર 19,17,090 યુનિટ જેટલી વીજળીનો વપરાશ કરે છે અને ધાનેરા તાલુકાની જનતા 2 માસ દરમિયાન કરોડો રૂપિયાનું વીજ બિલ ચૂકવી રહ્યા છે, જેની સામે જો દરેક નાગરિક સૂર્ય ઉર્જાનું ઉત્પાદન કરતા થઈ જાય તો સરકારની વીજળી બાબતેની ભવિષ્યની ચિંતા હળવી થાય તેમ છે. માત્ર રહેણાંક વિસ્તારની સાથે વાણિજ્ય એકમોમાં પણ સૂર્ય ઉર્જા સાર્થલ સાબિત થઈ રહી છે. ધાનેરાના જાણીતા તબીબ ડૉક્ટર દિનેશભાઈ પટેલ પોતાના રહેણાંક ઘરની સાથે હોસ્પિટલના વીજબિલમાં પણ સૂર્ય ઉર્જા થકી ફાયદો મેળવી રહ્યા છે. મને મારે જોડે બંને છે કોમર્શિયલ અને રેસિડેન્શિયલ. કોમર્શિયલ 6 મહિના થયા છે ચાલુ કર્યા ને અને રેસિડેન્શિયલ તો લગભગ 1.5 વર્ષથી છે. તો બંનેમાં સારો ફાયદો છે. લગભગ બિલ ઉનાળામાં જ આવે છે, આમ શિયાળામાં અને ચોમાસામાં લગભગ આવતું નથી. બરાબર, રેસિડેન્શિયલ મારો 5 કિલો વોટનું છે અને કોમર્શિયલ 12 કિલો વોટનું છે અને બહુ સારું છે. એમ બધાએ લગભગ નખાવવું જોઈએ તો પર્યાવરણને પણ ફાયદો થાય અને આપણા લાઈફ બિલમાં પણ ફાયદો થાય. 25 વર્ષ સુધી આ લોકો કહે કંપનીવાળા તો 25 વર્ષ સુધી લગભગ મેન્ટેનન્સ આવતું નથી. તો આપણે એક વખત નખાવીએ તો એક વખત ખર્ચો થાય છે પણ પછી 25 વર્ષ પછી શાંતિ હોય છે. કેટલા યુનિટો સાહેબ ફાયદો થતો હશે? એમ પહેલાં કેટલું બિલ ભરતા અને અત્યારે એમ લગભગ એને ઉનાળામાં જ મારે ભરવાનું થાય છે. શિયાળામાં ચોમાસામાં તો લગભગ શું એસી ચલાવવાનું થાય ને તો થોડું ભરવાનું થાય છે. બીજું લગભગ ભરવાનું થતું મારે કોમર્શિયલમાં તો હજી 2 જ બિલ આવ્યા છે પણ એમાં બે બિલમાં ખાસ કંઈ ભરવાનું હજી નથી. રાષ્ટ્રીય ઉર્જા બચત દિવસ પર ઉર્જા બચાવવાનો સંકલ્પ સાથે ઉર્જાનું ઉત્પાદન કરવું પણ જરૂરી છે. ગુજરાત સરકાર તેમજ કેન્દ્ર સરકાર 40% સબસિડી પણ આપી રહી છે, ત્યારે વીજ વિભાગના નિષ્ણાંત ઇજનેરનું માનીએ તો એક વખત કરેલ ખર્ચની રકમ 4 વર્ષ દરમિયાન પૂરી થઈ જાય છે. ન્યૂઝ બુલેટિન પૂરું કરતા પહેલા મુખ્ય સમાચાર ફરી એકવાર. સમયમાં બાળકો માટે લાવી શકે છે જોખમ.
બાળકો શાળામાં માસ્ક વગર અભ્યાસ કરતા કેમેરામાં કેદ. અંબાજી પાસે સ્વિફ્ટ કાર અને છકડા વચ્ચે અકસ્માત. દારૂ ભરેલ સ્વિફ્ટ કાર મૂકીને ડ્રાઈવર ફરાર. પાલમપુરના કોલેજ કમ્પાઉન્ડ વિસ્તારમાં હડકાયા શ્વાનનો આતંક. કોલેજ કમ્પાઉન્ડ વિસ્તારમાં 12 લોકોને કરડ્યું શ્વાન. આજે રાષ્ટ્રીય ઉર્જા બચત દિવસ નિમિત્તે નિહાળો અમારા ધાનેરાના સંવાદદાતાનો આ ખાસ અહેવાલ. તો આ હતા અત્યાર સુધીના સમાચાર. વધુ સમાચારો સાથે ફરી મળીશું. નમસ્કાર.